નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના, જેમાં સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 12 જે છેલ્લો દાખલો છે એની ગણતરી અને સમજૂતી મેળવીએ. નિદર્શવકાશની ત્રણ ઘટનાઓ એ, બી અને સી પરસ્પર નિવારક અને નિઃશેષ છે. જો ઘટના સીની પૂરક ઘટનાની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ સી ડેશ બરાબર 0.8 અને 3 × ઘટના બીની સંભાવના બરાબર 2 × ઘટના એની પૂરક ઘટનાની સંભાવના એટલે કે 2 × પ્રોબેબિલિટી ઓફ એ ડેશ હોય, તો ઘટના એ અને ઘટના બીની સંભાવનાઓ શોધો. તો અહીંયા આપણને ઘટના સીની પૂરક ઘટનાની સંભાવના આપેલી છે. પ્રોબેબિલિટી ઓફ સી ડેશ બરાબર 0.8 આપેલા છે, બરાબર. તેથી પ્રોબેબિલિટી ઓફ સી બરાબર 1 - પ્રોબેબિલિટી ઓફ સી ડેશ થાય પૂરક ઘટનાનું સૂત્ર બરાબર પૂરક ઘટના સીની પૂરક ઘટનાની સંભાવના કેટલી છે 0.8. તેથી એકમાંથી 0.8 જશે એટલે 0.2 આવશે. તેથી પ્રોબેબિલિટી ઓફ સી બરાબર 0.2. હવે એમ કીધું છે કે 3 × ઘટના બીની સંભાવના બરાબર 2 × ઘટના એની પૂરક ઘટનાની સંભાવના આપેલી છે. તો પહેલાં ઘટના બીને ફેરવી નાખશું આપણે સંભાવનામાં. 3 PB બરાબર 2 PA' આવું આપેલું છે. તેથી બરાબર હવે ઘટના એની પૂરક ઘટના એટલે 1 - ઘટના એની એ થાય 1 - ઘટના એ, એટલે કે ઘટના એની પૂરક ઘટનાની સંભાવના બરાબર 1 - ઘટના એની સંભાવના થાય. તો આપણે આ રીતે મૂકી શકશું 2 - 1 - બરાબર. આપણે ઘટના એની પૂરક ઘટનાની જગ્યાએ ઘટના એની પૂરક ઘટના મેળવવાનું જે સૂત્ર છે 1 - ઘટના એની સંભાવના બરાબર એ મૂકશું. અહીંયા આપણે લખશું કૌંસની અંદર, કારણ કે પ્રોબેબિલિટી ઓફ એ ડેશ બરાબર 1 - પ્રોબેબિલિટી ઓફ એ થાય, કૌંસ પૂરો. આ લખવું પડે, આ જે નિશાની છે એ કારણ કે ની છે બરાબર. આનો ગુણાકાર કરી નાખશું આપણે. તેથી બે એકા 2, ઓછાની નિશાની છે એટલે ઓછાની નિશાની, અને 2 - પ્રોબેબિલિટી ઓફ એ આ રીતે થશે. તેથી આ 3 જે ગુણાકારના સંબંધમાં રહેલા છે જમણી તરફ જશે એટલે વ્યસ્ત થઈ જશે અને ભાગાકારના સંબંધમાં આવી જશે. માટે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર 2 - ઘટના એની સંભાવનાના છેદમાં 3 થશે, બરાબર. હવે આપણને એમ કીધું છે કે આ 3 ઘટનાઓ જે છે એ, બી અને સી એ પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓ છે, બરાબર. ઘટનાઓ એ, બી અને સી પરસ્પર નિવારક અને નિઃશેષ છે.
તેથી ઘટના A યોગ B યોગ C બરાબર 1 થાય. તેથી ઘટના A ની સંભાવના વત્તા ઘટના B ની સંભાવના વત્તા ઘટના C ની સંભાવના બરાબર પણ 1 થાય. હવે આ દરેકની અંદર કિંમત મૂકી દઈએ. તેથી ઘટના A ની સંભાવના એમ જ રહેશે વત્તા ઘટના B ની સંભાવના કેટલી આપણે શોધી છે, 2 ઓછા 2 ગુણ્યા ઘટના A ની સંભાવનાના છેદમાં 3 વત્તા ઘટના C ની સંભાવના આપણે શોધી કેટલી છે, 0.2 બરાબર 1. હવે ઘટના A ની સંભાવનાના છેદમાં કાંઈ ન હોય, 0.2 ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, તો અહીંયા આપણે લસાઅ લેશું 3 અને 1 નો, જે 3 થશે. તેથી અને એ દરેક પદ સાથે 3 લસાઅ છે એ ગુણાશે, એટલે ઘટના A ની સંભાવનાની સાથે 3 ગુણાય તો 3 ઘટના A ની સંભાવના દરેક પદ સાથે 3 ગુણાશે તો 2 ઓછા 2 ગુણ્યા ઘટના A ની સંભાવનાના છેદમાં 3 ગુણ્યા 3 કરશું એટલે 3 કેન્સલ થઈ જશે, એટલે 2 ઓછા 2 ગુણ્યા ઘટના A ની સંભાવના વત્તા 0.2 ગુણ્યા 3 કરશું એટલે 0.6 એના છેદમાં 3 આખાના છેદમાં બરાબર 1. તેથી હવે આ 3 છે છેદમાં એ આ 1 સાથે ગુણાઈ જશે, તેથી 3 PA વત્તા 2 ઓછા 2 PA વત્તા 0.6 બરાબર 3. તેથી 3 PA ઓછા 2 PA બરાબર 3 ઘટના એની સંભાવના ઓછા 2 ઘટના એની સંભાવના બાદ થશે 3માંથી બરાબર, 3માંથી 2 જાય એટલે 1. તો આપણે લખશું અહીંયા ઘટના એની સંભાવના, હવે આ 2 વત્તા 0.6 નો સરવાળો થશે, આ 2 વત્તા 0.6 નો સરવાળો વત્તા 2.6 થશે, 2.6 બરાબર 3. તેથી પ્રોબેબિલિટી ઓફ એ ઘટના એની સંભાવના બરાબર આ 2.6 જે વત્તા છે ડાબી તરફ જમણી તરફ જશે એટલે ઓછા થઈ જશે, 3 ઓછા 2.6 બરાબર 0.4 બરાબર, 3 ઓછા 2.6 કરશું કેલ્ક્યુલેટરમાં એટલે 0.4 જવાબ આવશે. તેથી ઘટના A ની સંભાવના જે આપણને પૂછેલી છે દાખલામાં બરાબર 0.4 થશે. તો બરાબર અહીં સુધી સમજી અને ગણી કાઢો. ઘટના A ની સંભાવના મળી ચૂકી છે એ આપણે ઘટના B ની જે સંભાવના બરાબર 2 ઓછા 2 ગુણ્યા ઘટના A ની સંભાવનાના છેદમાં 3 છે એમાં ઘટના A ની સંભાવના હવે મૂકશું અને ઘટના B ની સંભાવના પણ એ રીતે શોધી કાઢશું. હવે પ્રોબેબિલિટી ઓફ B બરાબર 2 ઓછા 2 ગુણ્યા ઘટના A ની સંભાવનાના છેદમાં 3 માં પ્રોબેબિલિટી ઓફ A આપણે શોધી કાઢ્યા છે 0.4 બરાબર 0.4
चार मुक्ता बराबर बे ओछा काउंसमा घटना एनी संभावना 0.4 आपने मळी छे ए मुकी दीधी ने छेदमा 3 बराबर 2 ओछा 2 गुणिया 0.4 करशुं એટલે 0.8 મળશે એના છેદમાં 3 બરાબર કેલ્ક્યુલેટરમાં 2 ઓછા 0.8 કરશું એટલે મળશે 1.2 એના છેદમાં 3 1.2 એને ભાગ્યા 3 કરશું બરાબર 0.4 જવાબ મળશે 0.4 તેથી प्रोबेबिलिटी ऑफ बी घटना बी नी संभावना पण 0.4 मळशे तो प्रोबेबिलिटी ऑफ ए बराबर 0.4 अने प्रोबेबिलिटी ऑफ બી ઘટના બી ની સંભાવના પણ 0.4 થશે તો અહીંયા દાખલા નંબર 2 ની ગણતરી અને સમજૂતી આપણે પ્રાપ્ત કરી વિદ્યાર્થી મિત્રો સંભાવનાના સરવાળાના નિયમ ઉપર આધારિત દાખલાઓનો સ્વાધ્યાય 1.3 એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ એને લગતા ઉદાહરણો તમે ચોપડીમાંથી ગણશો